વેલકમ બેક ટુ ધ ચેનલ ગાયસ આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે એલ સ્ટેટમેન્ટ કેવી રીતે યુઝ કરી શકીએ ફોલુઅપ સાથે મેં તમે બોલ્યું હતું કે કયા કયા ચીજોમાં આપણે યુઝ કરી શકીએ કેવા કેવા એક્ઝામ્પલ મેં તમે દીધા થાય હોપ કે તમે ગમ્યો હોય આવાળા વિડીયોમાં હું શું કરું છું કે હું તમે ફંક્શન કેચિંગ બોલું છું પાઇથનમાં હવે એ બધી વાતો કરવા એક નવી પાઇથનની ફાઇલ બનેલો છું અને આ પાઇથનના ફાઇલનું નામ રાખું છું ફંક્શન અંડરસ્કોર કેશ અને હવે હું અહીંયા એન્ટર મારીને ઉપ્સ મેં ચેચ લખી દીધું પણ ચાલશે તો હું શું કરું છું કે પહેલાં તો હું ઇમ્પોર્ટ કરું છું એક ટાઈમ મોડ્યુલ તો મેં ટાઈમ મૂકી દીધું અને હું હમણાં તો હું શું કરું છું કે હું ફંક્શન બનાવું છું જે સિમ્પલી સ્લીપ કરશે થોડીક વાર માટે તો અહીંયા લખું છું ડેફ એના પછી સ્લીપ અહીંયા સ્લીપ કરીને હું અહીંયા ફોલ લખી લઉં છું અંડરસ્કોર મારીને અને હું સિમ્પલી આના પેરામીટરમાં છે ને એક એન કરીને વેરીએબલ લઉં છું તો હું શું કરું છું કે હું અહીંયા લખું છું ટાઈમ ડોટ સ્લીપ અને અહીંયા એન સેકન્ડ્સ માટે હું આને સ્લીપ કરી દઈશ એના પછી હું હું રિટર્ન કરી દઉં છું નન એ છે કંઈ નહીં હવે હું શું કરીશ કે હું એક મેઇન સ્ટેટમેન્ટ બનાવીશ મેઇનવાળું જે ઇફ સ્ટેટમેન્ટ હતું અગર તમે મારા લાસ્ટ વિડીયો જોયું હોય તો તમે ખબર હશે કે મેઇન સ્ટેટમેન્ટ કેવી રીતે કામ કરે અને શું હોય એના પાછળનું કોન્સેપ્ટ કેમ આપણે યુઝ કરવું જોઈએ એ બધું જ મેં મારા પાથેના પ્લેલિસ્ટમાં બતાડ્યું છે તો પ્લીઝ તમે જોઈ આવજો તો આમે અહીંયા મેં ઇફ સ્ટેટમેન્ટ લખી દીધું છે હવે હું અહીંયા પ્રિન્ટ કરું છું કે ધીસ ઇઝ ધ ફસ્ટ સ્ટેટમેન્ટ આ પહેલું સ્ટેટમેન્ટ છે એવું લખી લઉં છું તો અહીંયા લખું છું આ પહેલું સ્ટેટમેન્ટ છે એના પછી હું શું કરું છું કે અહીંયા હું સ્લીપ ફોર ફંક્શન યુઝ કરું છું લખું છું સ્લીપ ફોર અને હું સિમ્પલી એને થ્રી સેકન્ડ માટે એને રન કરું છું પછી હું પ્રિન્ટ કરું છું કે સક્સેસ અને પછી હું અહીંયા લખું છું સ્લીપ ફોર પાછું એને થ્રી સેકન્ડ માટે રન કરું છું અને અહીંયા પ્રિન્ટ કરું છું ટર્મિનેટેડ એ છે કે પ્રોગ્રામ ખતમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા લખ્યું છે પ્રિન્ટ આ પહેલું સ્ટેટમેન્ટ છે પછી એ પ્રોગ્રામને મેં સ્લીપ કર્યું છે ત્રણ સેકન્ડ માટે એના પછી મેં અમે સક્સેસ પ્રિન્ટ કર્યું છે પછી પાછું મેં મેં સ્લીપ કર્યું છે અને પછી મેં અહીંયા પ્રિન્ટ કર્યું છે ટર્મિનેટેડ હવે હું આ રન કરું તો તમને ખબર છે કહીશ કે આ અહીંયા પ્રિન્ટ કરવાનું છે આ પહેલું સ્ટેટમેન્ટ છે એના પછી એ વન ટુ થ્રી સક્સેસ વન ટુ થ્રી અને હવે ટર્મિનેટેડ અહીંયા પ્રિન્ટ કરી દેશે હું પાછું અને રન કરીશ તમે દેખાડવા તો આ અહીંયા પ્રિન્ટ કરે છે આ પહેલું સ્ટેટમેન્ટ વન ટુ થ્રી સક્સેસ વન ટુ થ્રી અને પછી એને ટર્મિનેટેડ અહીંયા પ્રિન્ટ કરી દે છે તો પછી ગાઈઝ આપણે શું જોઈએ શું છે આપણે ફંક્શન કેચિંગમાં આપણે કેચિંગનો મતલબ શું હોય ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે મેં વેબસાઇટ મેં અહીંયા યુટ્યુબ ડોટ કોમ ફોર એક્ઝામ્પલ કે મેં ખોલી દીધી તો પછી જે મેં ખોલી છે મેં યુટ્યુબ ડોટ કોમ એવું મને જોઈએ છે કે જ્યારે પણ મેં આ ખોલી ને આ વેબસાઇટ ત્યારે અગર હું આને પાછું આને બંધ કરું તો પછી જે પણ હાર્ડ ડિસ્કમાં જે મેમરી હોય ને આ વેબસાઇટ માટે એ સ્ટોર રહે એનો મતલબ શું થયો જ્યારે પણ તમે ગાઈસ કોઈ પણ વેબસાઇટ ખોલો ને ક્રોમમાં કે કોઈ પણ બ્રાઉઝરમાં તમે કોઈ પણ યુટ્યુબ કે કંઈ પણ ગૂગલ ખોલો તો પછી શું થાય કે તમારા લેપટોપ તમારું જે હાર્ડ ડિસ્ક હોય ને એના અંદર જે આ યુટ્યુબની વેબસાઇટ છે પછી તમે ક્યાં ખોલ્યું છે ક્રોમના એપ્લિકેશનના ફાઇલ્સના અંદર જેને એને સ્ટોર કરી દે ડિસ્કમાં તો એવી રીતે ગાઈસ જ્યારે પણ અગર હવે આ રીલોડ કરો તો તમે જો કે કેટલી જલ્દી રીતે આ રીલોડ થશે એટલી એ જલ્દી રીતે નહીં થયું કેમકે અમારો પ્રોગ્રામ હમણાં એ પાયચામે ચલાય છે પણ

તો એને બોલાય ગઈશ કેશિંગ કરવાનું એને બોલાય સ્ટોર કરવાનું ડેટા તમારા કમ્પ્યુટરના અંદર તો આ ફંક્શન કેશિંગનો મતલબ શું હોય મેં અહીંયા લખ્યું સ્લીપ ફોર થ્રી સેકન્ડ્સ તો મને એવું જોઈએ છે કે જ્યારે હું પાછું થ્રી સેકન્ડ્સ માટે આને સ્લીપ કરું ત્યારે કહીશ એને ખબર થવી જોઈએ કે એને સ્લીપ કરવાનું છે થ્રી સેકન્ડ્સ અને જે પણ આ પ્રોસેસ હતો એને સ્કીપ કરવું જોઈએ અને અહીંયા સિમ્પલી એને ટર્મિનેટેડ અહીંયા પ્રિન્ટ કરવું જોઈએ એ છે કે એને પાછું એને થ્રી સેકન્ડ્સ માટે નહીં વેટ કરવું જોઈએ મારો મતલબ શું છે ગઈશ કે મને એવું જોઈએ છે મારો પ્રોગ્રામને કે એ યાદ રાખે આપણા વેલ્યુને એ થ્રીને યાદ રાખે કે એને શું રિટર્ન કરવાનું હતું કેટલી વાર માટે સ્લીપ કરવાનું હતું અને એના પછી જલ્દી એ કામ થાય એવું ન કરે કે સ્લીપ કરી દે ત્રણ સેકન્ડ માટે એ કેશ કરે જે પણ મેં ડેટા એને પહેલાં દીધું હતું એ છે થ્રી સેકન્ડ્સ તો એના માટે હું શું કરી શકું ફંક્શન કેશિંગ માટે આપણે ડેકોરેટર્સનો ઉપયોગ કરવો હશે પણ પહેલી વાત તો આપણે ઇમ્પોર્ટ કરવું પડશે એલઆરસી કેશને ફંક ટૂલ્સના મોડ્યુલ સાથે તો અહીંયા લખીશ ફ્રોમ ટૂલ્સ ઇમ્પોર્ટ એલ આર સી એલ આરયુ કેશ એના પછી હું શું કરું છું કે હું અહીંયા ડેકોરેટર્સનો ઉપયોગ કરીશ અહીંયા લખીશ એન્ટ પરસેન્ટ એલ કેશ અને મને શું અહીંયા દેવું પડશે મને અહીંયા દેવું પડશે મેક્સ સાઇઝ હું તમે બોલું કે મેક્સ સાઇઝ શું છે હમણાં તો અહીંયા વન જ દઉં છું અને ફોર એક્ઝામ્પલ કે હવે મેં આ રન કર્યું ગાઈશ તો તમે જો ક્યાં અહીંયા પ્રિન્ટ કરશે આ પહેલું સ્ટેટમેન્ટ છે એના પછી એને પ્રિન્ટ કર્યું સક્સેસ અને સીધું ટર્મિનેટેડ એને ત્રણ સેકન્ડ માટે વેટે નહીં કર્યું સક્સેસ પછી કેમ કેમ કે ગાઈઝ મેં એને બોલ્યું હતું પહેલાં સ્લીપ ફોર ધીસ થ્રી સેકન્ડ્સ તો એને કેશ કરી દીધું ગાઈઝ એ ડેટા કે એને ત્રણ સેકન્ડ માટે વેઇટ કરવાનું છે એના પછી મેં પાછું બોલ્યું કે ત્રણ સેકન્ડ માટે તું સ્લીપ કર તો એને ખબર હતી કે એને કરવાનું છે આ સ્લીપ એટલા માટે ગાઈસ એને એકચ્યુઅલમાં એને સ્લીપ નહીં કર્યું અને સિમ્પલી એને પ્રોગ્રામ એનું એ જે પણ ફંક્શન હતું એને અહીંયા નન રિટર્ન કરી દીધું તો એવી રીતે ગાઈસ આપણે ફંક્શન કેશિંગ યુઝ કરી શકીએ આઈ હોપ કે તમે થોડુંક આઈડિયા આવે છે કેશિંગનો મતલબ હોય કે સ્ટોર કરવાનું પહેલાંનું ડેટા હવે આ મેક્સ સાઇઝ છે એ શું કરે કે એ જે પણ તમારું આ તમે દીધું ને ડેટા થ્રી એ એક વાર માટે યુઝ કરશે ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા કંટ્રોલ ડી કરીને હું અહીંયા ફાઈ દઈ દઉં તો પછી મેં મેં શું કર્યું કે મેં એને પહેલાં થ્રી દીધું એઝ અ ડેટા એના પછી મેં એને ફાઇવ દીધું તો પેલી કહે આપણી મેક્સ સાઇઝ તો વન છે એટલે એક જ એ ચીજ સ્ટોર કરી શકે તો એ અહીંયા ફાઈવ સ્ટોર કરશે એના પછી હું એને પાછું બોલાવું તો એ જોશે કે આ થ્રી અંદર હતું ના કહીશ ફાઈવ સ્ટોર થઈ ગયું છે ને થ્રી તો નીકળી ગયું કેમ કે આપણે ફાઈવ પછી એના નાખ્યું તો એટલા માટે થ્રી પહેલાં તો નહીં હોય એટલા માટે ગાઈસ એ થ્રી એ પાછું એ સ્લીપ કરશે થ્રી સેકન્ડ માટે તો આઈ હોપ કે તમે આ સમજો છો કે એ સ્લીપ નહીં કરે જ્યારે એને એ ડેટા કેશ કરી દીધું છે એ છે સ્ટોર કરી દીધું છે પણ આવાળા કેસમાં તમે જોઈ શકો છો કે આપણી મેક્સ સાઇઝ વન છે એટલે કે મેક્સિમમ એ વન એ વન ઇનપુટ જ સ્ટોર કરી શકે તો પછી આપણે પહેલાં થ્રી લી ઓકે એના પછી આપણે ફાઈ દીધું તો એને જોયું કે પહેલાં થ્રી હતું મારા પાસે ના નથી એ મારા પાસે તો નથી તો પછી એને થ્રી નીકાળી દીધું અને ફાઈ રાખ્યું કેમ કે આપણી મેક્સાઈઝ વન છે એના પછી મેં એને પાછું બોલ્યું જ્યારે સ્લીપ કર્યું હતું થ્રી સેકન્ડ માટે ત્યારે એને અંદર જોયું કે મારા પાસે કંઈ થ્રી છે ના કંઈ જ હવે તો ફાઈવ છે ને એરેના અંદર તો પછી એને પાછું એને સ્લીપ કર્યું થ્રી સેકન્ડ માટે હવે પણ રન કરીશ તો તમે જો કે આ અહીંયા આ પેલું સ્ટેટમેન્ટ છે એવું પ્રિન્ટ કરશે એના પછી એ આઠ સેકન્ડનો એ ગેપ લેશે કેમકે થ્રી પ્લસ ફાઈ આઠ હોય એના પછી એને સક્સેસ અહીંયા પ્રિન્ટ કરશે હવે અને ત્રણ સેકન્ડનો ગેપ લઈને પછી અહીંયા પ્રિન્ટ કરશે ટર્મિનેટેડ હવે ફોર એક્ઝામ્પલ કે ઉ સ્લીપ ફોર ફાઈને હું અહીંયા એ એ હું ઇન્ટરચેન્જ કરી દઉં તો પહેલાં શું થશે પહેલાં એ ફાઈને કેશ કરશે એના પછી એ અહીંયા જોશે કે થ્રી છે તો થ્રી છે અહીંયા ના ગાઈસ ફાઈ છે તો પછી એ ફાઈને હટાડશે અને થ્રીને કેશ કરશે કેમકે આપણી મેક્સ સાઇઝ વન છે તો ખાલી એક જ એ એક જ એ રાખશે એના પછી એ નીચે આવશે પાછું જોશે કે અહીંયા થ્રી છે હવે થ્રી હતું ગાઈસ હા હતું તો પછી એને આખું એ સ્કીપ કરી દેશે કેમ કે એને કેશ કરી લીધું છે હવે એવું આન રન કર્યું તો તમે જો કે આ અહીંયા આઠ સેકન્ડનું ગેપ લેશે પછી અહીંયા સક્સેસ પ્રિન્ટ કરશે અને પછી એ સીધું એ ટર્મિનેટેડ અહીંયા પ્રિન્ટ કરી દેશે તમે જોશો અહીંયા તો આને સક્સેસ અને પછી ટર્મિનેટેડ સીધું પ્રિન્ટ કરી દીધું તો એવી રીતે કહે છે ને કેશ કરી દીધું હતું આ થ્રી હવે ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા થર્ટી ટુ મૂકી દઉં અને હું શું કરું છું કે હું હમણાં તો અહીંયા વન જ મૂકું છું અને હું શું કરું છું કે ટર્મિનેટેડ પછી હું અહીંયા લખું છું સ્લીપ ફોર પછી હું અહીંયા લખું છું ફાઇવ અને હું અહીંયા પ્રિન્ટ કરું છું સેકન્ડ ટાઈમ અને અવન રન કરીશ તો તમે જો ગઈશ ક્યાંની આ પ્રિન્ટ કરી દીધું છે આ પહેલું સ્ટ્રીપમેન્ટ છે પછી એ આઠ સેકન્ડનું ગેપ લેશે અને હું હું કંઈ પણ હું બોલતા જ જઈશ જ્યાં કાં થાય ના કેમકે મને કહીશ તમે કંઈ પણ બોલવાનું તો રહે છે તો આને સક્સેસ એન્ડ ટર્મિનેટેડ પ્રિન્ટ કરી દીધું કેમકે થ્રી હતું જ પહેલાંથી કેશમાં અને એના પછી તમે જોયું ને કે પાંચ સેકન્ડનું ગેપ લીધું એના પછી એને લખ્યું સેકન્ડ ટાઈમ તો અગર આપણે એવું જોઈએ છે કે ફાઇવ અને થ્રી એક સાથે કેશ થાય એ છે કે ફાઇવ રહે અંદર ડેટામાં તો આપણે શું કરવું પડશે આપણે મેક્સ સાઇઝ આની વધારવી પડશે હું ફોર એક્ઝામ્પલ કે અહીંયા થ્રી થ્રી તો નહીં હું અહીંયા ફોર લખી દઉં તો શું થશે કે પહેલાં તો એ ફાઇવના અંદર જશે એને સ્ટોર કરશે એના પછી એ થ્રીના અંદર જશે એને સ્ટોર કરશે કોઈને હટાડશે નહીં એના પછી એ થ્રીના અંદર જશે પછી એને સ્ટોર કરશે અને આને સ્કીપ કરી દેશે કેમ કે ઓલરેડી કેશ હતું પછી એ શું કરશે કે હું સ્લીપ ફોર મેં ફાઈ કર્યું અને ફાઈ તો છે જ ને કહીશ કેમ કે મેક્સ સાઈઝ આ વખતે ફોર છે તો પછી અંદર તો કેશ હશે તો એટલા માટે એ આને પણ એ સ્કીપ કરી દેશે તો હવે આને પાછું રન કરું તો એ ખાલી આઠ સેકન્ડ માટે પહેલાં હમણાં રેસ્ટ દેશે એના પછી આ બધી જ ચીજ જે છે સક્સેસ ટર્મિનેટેડ અન સેકન્ડ ટાઈમ એક સાથે અહીંયા પ્રિન્ટ કરી દેશે તમે જોઈ શકો છો કે અહીંયા એ બધું સાથે ચીજ પ્રિન્ટ કરી દીધી હતી તો પછી બહુ જ બધા લોકો એવું શોધતા હશે કે આપણું પ્રોગ્રામ તો એકદમ જ સારી રીતે ચાલતું જ નથી તમે અહીંયા કેચ આપણે બતાડ્યું છે પણ આ પ્રોગ્રામનું તો જે મિનિંગ હતું જે એનું યુઝ હતું એ છે કે આને સ્લીપ કરવાનું હતું ને આટલા સેકન્ડ માટે પણ આ તો એ ચીજ કરતું જ નથી તો એ ગાઈઝ એ મારો મતલબ નહીં હતો તમે આ વિડીયોમાં બોલવાનો મારો મતલબ એ હતો કે કેવી રીતે આપણે સ્ટોર કરી શકીએ વેલ્યુ આવાળા ફંક્શનમાં અને આપણે કેવી રીતે જલ્દી ચીજો કરી શકીએ કેવી રીતે ઓપ્ટિમાઈઝ કરી શકીએ ચીજો આ પ્રોગ્રામ સરખી રીતે તો નથી ચાલતું મને એ પણ મને તો એ જ ખબર છે કે નથી ચાલતું કેમ કે આ સ્પ એ પાંચ સેકન્ડ એ અમે ત્રણ સેકન્ડ લખ્યું છે તો એટલા માટે નથી કરતું પણ મને એ તમે બોલ્યું હતું કે આ કેશ કેવી રીતે કરે છે આ થ્રીને જ્યારે મેં નાખ્યું અહીંયા ત્યારે એને કેશ કરીને મેં એને પાછું જ્યારે બોલ્યું આ આ જ ઇનપુટ સાથે તો પછી એને કેવી રીતે સ્કીપ કરી દીધું અને એકદમ જ સારી રીતે એને ઓપ્ટિમાઇઝ કરીને રન કરી દીધું એ બધું મને તમે બોલું હતું તો એવું કહીશ કે તમે ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ફંક્શન કેચિંગ ચાલે પાયથનના પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં હવે તમે શું કરી શકો કે હું તમે એક એક્સરસાઇઝ દઈશ આ વડ એક્સરસાઇઝમાં તમે શું કરી શકો કે તમે એક ફંક્શન બનાવવાનું છે એ આવું તમે સ્લીપ મોડ્યુલ યુઝ કરી શકો કે કોઈ પણ મોડ્યુલ યુઝ કરી શકો અને તમે એ ફંક્શનના અંદર તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ સોંગ પ્લે કરવાનું છે આટલા બધા સેકન્ડ્સ પછી જ્યારે તમે સોંગ પ્લે કરો ત્યારે એ શું કરે કે એ સોંગ પ્લે કરવા પછી તમે સ્લીપ કરવાનું છે જે પણ સેકન્ડ માટે તમે જોવે છે અને તમે કેશિંગ કરીને તમે યુઝ કરવાની છે છે કે તમે અગર થ્રી કેશ કરી દીધું છે અને તમે અગર કંઈ પ્રિન્ટ કરીને પાછું તમે આને થ્રીને તમે રન કરો તો એ જે પ્રોગ એ જે સોંગ છે એ ફટાકથી રન થવું જોઈએ એવું નહીં કે એને આટલી વાર માટે સ્લીપ કર્યું ત્રણ સેકન્ડ માટે અને પછી રન થવું જોઈએ એ ફટાકથી એકદમ રન થવું જોઈએ તેવી રીતે ગાઈઝ આઈ હોપ કે તમે એક્સરસાઇઝ સોલ્વ કરશો તમારા જે આન્સર્સ છે એ તમે કોમેન્ટ સેક્શનમાં ન લખો તો એ ચાલશે પણ પ્લીઝ ગાઈઝ ચેલેન્જ એક્સેપ્ટેડ તો લખી દોજો મેં બધા જ વિડીયોમાં મેં તમે બોલ્યું છે કે તમે ચેલેન્જ એક્સેપ્ટેડ તો લખી લો કેમકે મને ખબર પડશે ગાઈઝ કે તમે ચેલેન્જના એક્સેપ્ટ તો તમે કરો છો તમારામાં એ તો પાવર છે એક્સેપ્ટ કરવાની સો આઈ હોપ ગાઈસ કે તમે એકદમ મેં નથી બોલ્યું કે તમે રાઇટ આન્સર દેવાનું છે મેં એવું બોલ્યું છે કે તમે આન્સર દેવાનું છે તમારું રોંગ હોય કે રાઈટ હોય હું તમે હું બધું કરેક્ટ કરીશ ગાઈશ કોમેન્ટમાં આલ બી મોર દેન હેપી ટુ કરેક્ટ યુ તો બધી ગાઈશ પ્લીઝ તમે આન્સર્સ દો તમારા કોમેન્ટ સેક્શનમાં અને એકદમ જ ઇન્ટરેક્ટ કરો તાકી તમે થોડુંક પાયથનમાં ખબર પડી જાય કેમ કે અગર તમે આમ જ લર્ન કરશો અને કંઈ કોડ પોતે નહીં લખો નહીં ચાલે ગાઈશ તમે થોડુંક તો લખવું જ પડશે કોડ સહયોગ ગાઈસ કે તમે આ ફંક્શન કેશિંગ ખબરમાં પડી ગયું હોય આયોગ કે તમે યુટ્યુબનું એક્ઝામ્પલથી બધું આવું યાદ આવી ગયું હોય કે ફંક્શન કેશ હોય અને કેશ શું હોય બેઝિકલી સહયોગ કહીશ કે તમે વિડીયો એકદમ જ સારો લાગ્યો અગર સારું લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લોજો ગાઈશ તમે પ્લીઝ લાઇક કરજો કેમકે શું થાય છે કે યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એ બીજા બધા લોકોને એ રેકમેન્ડ કરે જ્યારે પણ તમે લાઈક કરો ત્યારે તો એટલા માટે હું તમે બોલું છું ગાઈશ કે તમે વિડીયોઝને લાઇક કરો અને આ ચેન हेल्प so है आप अपनी कम्युनिटी ग्रोथ ग्रो मोस्ट इम्पोर्टेंटली सो आई होप गाइस तुम्हें मेरी पाथे प्लेलिस्ट एक्सेस कर लीजिए है लिंक कसी डिस्क्रिप्शन में गाइस प्लीज जल्दी एक्सेस कर लो जो थैंक यू सो मच गाइस फॉर वॉचिंग दिस वीडियो आई होप यू आर सेफ येफ एनाल सी यू नेक्स्ट टाइम